नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ में जो इंडिया अक्षरलेखन करेलो यम आज रंगभूमि करशू। तो इंडिया अक्षरलेखन करेलो यम इंडिया लेटर राइटिंग है यहाँ आप थोड़ा आर्मी कपड़ा में केव कलर हो तौर कलर हो टाइप कलर कॉम्बिनेशन लैने आप इंडिया में करशू और राष्ट्रीय आप कलर आए ये कलर लैसो और त्यार बाद बेकग्राउंड में थोड़ी अभी डिजाइनों लैसू। तो जो है आप पहला आर्मी तौर कलर, तो आर्मी तौर कलर आप कई आ रीते लेना है। आ कलर बनावा हमें तमारी पास आ पोपटी कलर है, पोपटी कलर अंदर थोड़ा स्किन कलर नाखो एट आ टाइप कलर बन स। त्यारबाद ऑक्कर येलो कलर पण आवो नथी होतो, डार्क होय छे, तो आ ऑक्कर येलो कलर में भी थोड़ो स्किन कलर नाखशो एटले आ ऑक्कर येलो कलर बनशे अने कॉफी कलर तो बधा पासे हशे ज। तो आपणे जोईए के आर्मी कलर आपणे केवी रीते लेवो आमां। तो सौथी पहेला लाइट कलर जे छे आपणो ए लाइट कलर आपणे लेशुं। लाइट कलर लईने पहेला हूँ तमने एक अक्षरमां करीने बताऊँ छूँ। तो लाइट कलर लईने आपणे धारो कि आईमां अमुक जग्याए आ कलर लेशुं अने अनइवन लेशुं, कोई एनो फिक्स आकार के कोई शेप में नहीं। धारो कि आटला भाग में मैं आ कलर लीधो, बीजा आटला भाग में मैं आ कलर लीधो। हवे ए रीते लेवानो कि आपणे आ सिवाय बीजा बे त्रण कलर लेवाना छे। एक ऑक्कर येलो लेवानो छे, कॉफी लेवानो छे अने ब्लेक, त्रण कलर लेवानो छे आ कलर सिवाय। तो आपणे जोईए हवे बीजो एक कलर लईए, ऑक्कर येलो। ऑक्कर येलो कलर पण एवी रीते लेवानो, अनइवन शेपमां आटलो भाग लीधो। त्यારબાદ અહીંયા વચ્ચેનો આટલો ભાગ, ત્યારબાદ નીચેની બાજુ આપણે થોડોક ભાગ લેશું, તો આ થયા બે કલર। હવે ત્રીજો એક કલર લેશું, કોફી, અને ત્યારબાદ બ્લેક। તો કોફી કલર આપણે અમુક જગ્યાએ લેશું, ધારો કે એક અહીંયા વચ્ચે, લેશું એક કોફી। ત્યારબાદ આ જગ્યા ઉપર કોફી કલર અને એક અહીંયા સાઈડ ઉપર બાકી છે તેમાં આપણે લેશું, તેમાં આપણે લેશું આ એક કલર જે બાકી છે। તો આ રીતે આપણે બધા અક્ષર ક્રિએટ કરશું આઈ એન ડી આઈ એ, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આખું ઇન્ડિયા બનાવવાનું છે, ઇન્ડિયામાં આ રીતે કલર કરવાનો છે આર્મીના શર્ટમાં જે કલર હોય એ ટાઈપનો। હવે આટલું થઈ જાય પછી આપણને ખબર છે સિમ્પલ ઓરેન્જ વ્હાઈટ અને ગ્રીન કલર આપણે આમાં લઈશું અને આ બ્લુ કલરથી આયરવા બનાવીશું અને પહેલાં આપણે આમાં કોમન જે કલર છે એ કરી નાખીએ, જોઈએ પછી કેવું થાય અને નેક્સ્ટ પછી આપણે આ બેકગ્રાઉન્ડ જોઈશું। તો આ રીતે રાષ્ટ્રધ્વજમાં કલર થયા બાદ અને ઇન્ડિયામાં કલર થયા બાદ હવે આપણે આને આઉટલાઇન કરી દઈશું એકવાર। આઉટલાઇન કર્યા બાદ આપણને ચિત્ર એકદમ ક્લિયર થશે અને ત્યારબાદ આપણે બેકગ્રાઉન્ડમાં જે કંઈક નાની મોટી વસ્તુ લેવી છે એ લઈશું। તો સૌથી પહેલાં આઉટલાઇન કરીને જોઈએ કેવું લાગે છે ડ્રોઈંગ। તો આ રીતે આખા ચિત્રમાં આઉટલાઇન થઈ ગયા બાદ હવે આપણે અક્ષરોને થ્રીડી બનાવીશું। થ્રીડી બનાવવા માટે આપણે હું તમને એક અક્ષર અહીંયા બતાવું છું, ક્રોસ લેવાનું કોઈ પણ એક સાઈડથી, અક્ષરની કોઈ પણ એક સાઈડથી એક બાજુ ક્રોસ આવી રીતે
आई में आटलू आवशे क्रॉस अने एने पछी आवशे स्केल नी मदद थी आपणे एने जॉइंट करी शकीए छीए। सीधी लाइन जॉइंट एक सरखी लाइन बहार लेवानी जेथी करीने सरखा 3D अक्षरो आपणे जॉइंट करी शकीए। आ रीते 3D अक्षर बनाव्या बाद एने आपणे ब्लेक लई लेशुं। ये जो आपणे भाग बनाव्यो छे आपणे ब्लेक लई लेशुं जेथी करीने आ थोड़ू 3D लागे। आ रीते ख्याल आव्यो तमने। हवे आ रीते आपणे बीजा बधा अक्षरो जे छे आ बीजा एने 3D बनावशुं। तो જોઈએ આપણે 3D બન્યા બાદ કેવું લાગે। તો હવે જે આ ઇન્ડિયા આપણે કર્યું છે આ કમ્પ્લીટ આઉટલાઇન સાથે થઈ ગયું। હવે ત્યારબાદ અક્ષરોને બી 3D થઈ ગયા। ત્યારબાદ આપણે આ ઇન્ડિયામાં જે બેકગ્રાઉન્ડ છે તો બેકગ્રાઉન્ડમાં આપણે તમારી પાસે કટ પેન હોય તો તમે કટ પેન યુઝ કરી શકો 3 કલરની। અને ઇન્ડિયાનો જે ફ્લેગ છે એ ફ્લેગની કોઈ એક ડિઝાઇન તમે આમાં લઈ શકો। ધારો કે હું તમને એક ડિઝાઇન અહીંયા બતાવું છું તો છુટ્ટી છુટ્ટી એક ડિઝાઇન, ધારો કે ફ્લેગ બ્રશમાં બ્રોડ પોઈન્ટ લઈને આવી રીતે છુટ્ટા છુટ્ટા ફ્લેગ બતાવી શકો। ત્યારબાદ થોડી વચ્ચે જગ્યા છોડીને બીજો પાર્ટ આ રીતે લઈ શકીએ આપણે બેકગ્રાઉન્ડ। જોઈએ હવે આખું કરીને કેવું લાગે। આ આટલું થઈ ગયા બાદ આપણે વચ્ચે એક પોઈન્ટ બ્લુ કલરથી સિમ્પલ આવો જેથી કરીને એક આપણો જે ફ્લેગ છે એનું કમ્પ્લીટ નિશાન એક બની જાય, એક ચિહ્ન એક આપણું કમ્પ્લીટ થાય ફ્લેગ। આ રીતે આ કમ્પ્લીટ થયા બાદ આપણે કોફી કલરની એક સ્કેચ પેન લઈ અહીંયાથી સિમ્પલ આટલું લઈ શકીએ, છોડી દેવાનું છે નીચેથી, બહુ પરફેક્શન સાથે નહીં બટ એક બેકગ્રાઉન્ડ ભરાયેલું લાગે એના માટે। તો આ ટાઈપનું આપણે આખું ચિત્ર ક્રિએટ કરી શકીએ। તો આ થયું ઇન્ડિયા। આવી રીતે તમારે તમારી નોટમાં આખું કમ્પ્લીટ કરવાનું છે। Thank you.